નમસ્કાર મિત્રો આત્મનિર્માણ એપમાં હું ધર્મેન્દ્ર કનાલા આપનું સ્વાગત કરું છું મિત્રો આપણે લઈ રહ્યા છીએ વર્બ અને વર્બની અંદર શરૂ છે અત્યારે બહુ અગત્યનો ટોપિક એવા કાળ જેમાં આપણે વર્તમાન કાળ અને ભૂતકાળ લગભગ સંપૂર્ણ રીતે છે એ સમજી ચૂક્યા છીએ અને અત્યારે આપણે લઈ રહ્યા છીએ કન્ડિશનલ ટાઈપ ઓફ સેન્ટેન્સીસમાં વધુ ગણાતો એવો ભવિષ્યકાળ આજે આપણે ભવિષ્યકાળમાં ભણશું એક તો ક્રિયાપદવાળો ભવિષ્યકાળ એટલે શેલ વિલ વત્તા વિવન એ ઉપરાંત આપણે ભણશું હેવ વાળો છે એ ભવિષ્યકાળ એટલે કે શેલ વિલ હેવ એ ઉપરાંત આપણે ભણશું ચાલુ ભવિષ્યકાળ એટલે કે શેલ વિલ વત્તા બી વત્તા ક્રિયાપદનું આઈનજીવાળું રૂપ અને એ ઉપરાંત આપણે ભણશું પૂર્ણ ભવિષ્યકાળ જે થોડોક કદાચ આની પછીના લેક્ચરમાં આપણે કન્ટિન્યુ કરવો પડશે જેમાં શેલ વિલ હેવ વત્તા વી થ્રી છે એ આવશે અને હા આવતા લેક્ચરમાં આ બધા લેક્ચરમાં આપેલા વાક્યો વધતા પૂર્ણ ભવિષ્ય ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ ભણશું એટલે હું લગભગ શોર છું કે આના પછીનો લેક્ચર છે એ આપણા માટે કાળનો ટેન્સનો અંતિમ લેક્ચર છે એ બની રહેશે જેવા કાળ પૂરા થાય એવા કેટલાક વિશિષ્ટ પ્રકારના વાક્યો અને કોઝલ વર્બ આ બે વસ્તુ આપણે લેવાની છે ત્યારબાદ કાળને ઓળખવા માટેના બે અતિ ઉપયોગી અને ક્યાંય કોઈ ગ્રામરમાં જોવા ન મળે એવા મારા દ્વારા બનાવવામાં આવેલા કોમર્સ અને આર્ટ્સના વિદ્યાર્થી અને સાયન્સના વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ કોઠા ટેબલ્સ એ આપણે ભણવાના છીએ ત્યારબાદ એક્ટિવ પેસિવ પહેલીવાર તમે પ્રેક્ટિકલ અને થિયરીના સ્વરૂપમાં જોશો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જોશો મૂડ્સ જોશો ત્યારબાદ પ ઝીરંડ પાર્ટિસિપલને ઇન્ફિનિટિવ જોશો અને મોડલ ઓક્ઝિલરી જોશો આટલું પૂરું કરીએ એટલે વર્બનું કામ પૂરું થાય ને વર્બનું કામ પૂરું થાય એટલે લગભગ તમારું અંગ્રેજીનું કામ છે એ મોટા ભાગનું પતી ગયું ગણાય ત્યારબાદ પ્રિપોઝિશન ને ઇન્ટરજેક્શન ને એડવર્બ આ બધું આપણે લેવાનું તો છે જ તે પણ એ બધું પ્રમાણમાં ખૂબ ઓછું છે એટલે કે જેટલું અગત્યનું છે એટલું આપણે લેવાના છીએ પણ આમાં આગળ વધીએ ને ગઈ ગયા વખતે ગયા વિડીયોમાં મેં તમને જે વાક્ય આપ્યા હતા એનું અધ્યયન હવે છે એ આપણે કરીએ તો સાદા ભવિષ્યકાળના કેટલાક અગત્યના વાક્યો મેં તમને આપેલા કે જેમાં ટુ બીનો ઉપયોગ આપણે કરીએ છીએ અહીંયા ટુ બી એટલે બીજું કાંઈ નહીં બી મૂકી દેવાનું શેલ હોય તો શેલ પછી વિલ હોય તો વિલ પછી આઈ ને વી સાથે શેલ વપરાય છે બાકીના બધા સાથે એ વિલ વપરાય છે તો સુરત ગુજરાતની રાજધાની હશે તો એ બધાને લગભગ આવડ્યું છે સુરત વિલ બી ધ કેપિટલ ઓફ ગુજરાત કેપિટલ એટલે રાજધાની ધ એટલા માટે વપર્યું છે કે અહીંયા નિશ્ચિત વાત છે તો સુરત વિલ બી ધ કેપિટલ ઓફ ગુજરાત એનું બીજું વાક્ય કેવું બનશે સુરત વિલ નોટ બી ધ કેપિટલ ઓફ ગુજરાત હવે એનું પ્રશ્નાર્થ બનાવવું છે વિલ સુરત બી ધ કેપિટલ ઓફ ગુજરાત વિલ સુરત નોટ બી ધ કેપિટલ ઓફ ગુજરાત નકાર પ્રશ્નાર્થ હવે અહીંયા જુઓ વિલ નોટનું ટૂંકું રૂપ છે એ બહુ વિચિત્ર થાય છે વિલ નોટનું વોન્ટ અને શેલ નોટનું શાંત એ પણ આપણે જોઈશું એટલે કે અહીંયા હું લખી જ આપું તમને કે જ્યારે વિલ નોટનું ટૂંકું રૂપ બનાવવું હોય ત્યારે તમારે વોન્ટ કરવાનું છે અને શેલ નોટનું ટૂંકું રૂપ છે એને આપણે શાંત અંગ્રેજીમાં કહીએ છીએ જેથી કરીને તમને યાદ રહે ઓકે વોન્ટ સુરત બી ધ કેપિટલ ઓફ ગુજરાત સુરત શું ગુજરાતની રાજધાની નહીં હોય તો એ એના બધા પ્રશ્નાર્થને એ બધા રૂપ થયા યસ ઇટ વિલ હા હશે નો ઇટ વિલ નોટ ના તે નહીં હોય અને નો ઇટ વોન્ટ તો આ રીતે જે વાક્ય બનાવવાના હતા એ તમે પહેલું વાક્ય સાચું બનાવ્યું છે હું આઈ એસ અધિકારી હોય દરેકનું સપનું આઈ શેલ બી એન આઈ એસ ઓફિસર આઈ બી એન ઓફિસર પ્રશ્નાર્થ ત્રીજું અમે જાન્યુઆરીમાં કેરળ ઇન જાન્યુઆરી વી નોટ બી ઇન કેરલા ઇન જાન્યુઆરી શેલ વી બી ઇન કેરલા ઇન જાન્યુઆરી ત્યાર પછી નકાર આપ્યું હતું તું ખુશ હોયશ નહીં યુ not નોટ બી હેપી યુ વિલ બી હેપી વિલ યુ બી હેપી ત્યારબાદ તેણી મારી મિત્ર હશે શી વિલ બી માય ફ્રેન્ડ શી વિલ નોટ બી માય ફ્રેન્ડ will શી બી માય ફ્રેન્ડ તો કોઈક કંઈક હશે એ કહેવા માટેનો કાળ જે ગયા લેક્ચરમાં તમે બહુ સરસ રીતે શીખ્યા હવે પછી સાદા આ બધાને સરસ રીતે શીખવા તમને મેં ટ્રીક શીખવાડી છે કે સૌથી પહેલાં સાદો વર્તમાન કાળ ટુ વાળો જોઈ જાઓ પછી સાદો ભૂતકાળ જોવો અને સાદો ભવિષ્યકાળ જરૂર પડે તો ટેન્સના વિડીયો એક કરતાં વધુ વખત એ તમને ખૂબ ફાયદારૂપ થશે આમાં પ્રેક્ટિસ આ આ બે અને મહાવરો બધું ક્રિયાપદ વાળો સાદો ભવિષ્યકાળ ભવિષ્યમાં કોઈ ક્રિયા થશે પણ એ અનિશ્ચિતતા દર્શાવે છે એટલે કે શેલ વિલ વત્તા વિવન ઉપયોગ જોઈએ તો ભવિષ્યની અનિશ્ચિત ક્રિયાઓ માટે ખાસ યાદ રાખજો અનિશ્ચિત અનિશ્ચિત ક્રિયાઓ માટે જો એ નિશ્ચિત ભવિષ્ય હોય તો શેલની જગ્યાએ વિલ અને વિલની જગ્યાએ શેલ વાપરવું એ ઉપરાંત સાદો વર્તમાનકાળ પણ વાપરી શકો એ ઉપરાંત ચાલુ વર્તમાન કાળ પણ વાપરી શકો આવું અને ગોઈંગ ટુવાળી રત્ન એ ભણવાના છો તમે હું ક્રિકેટ રમીશ આઈ શેલ પ્લે ક્રિકેટ પણ ફાઇનલ નથી એટલે કદાચ જે ઉત્થાય તેઓ કાલે જશે ધે વિલ ગો ટુમોરો પણ હંડ્રેડ પર્સન્ટ જવાના હોય તો ધે શેલ ગો ટુમોરો એવું કહી શકાય આ કહેવાય છે આઈ શેલ પ્લે ક્રિકેટ પણ રમવાનો જ હોઉં તો આઈ વિલ પ્લે ક્રિકેટ એ ખાલી વાક્યની દ્રઢતા દર્શાવે છે પણ હકીકતમાં એવું બનશે જ એવું તો દુનિયામાં કોઈ ખાતરીપૂર્વક કહી શકતું નથી ત્યાર પછી ખાસ નોંધ યાદ રાખો કે અંગ્રેજીમાં કોઈ દિવસ બે ભવિષ્યકાળ ભેગા થતા નથી અને બે ભવિષ્યકાળ ભેગા ન થાય એટલા માટે ભવિષ્યમાં બનનારી બે ક્રિયામાં યાદ રાખો કે પ્રથમ માટે પેલી ક્રિયા માટે હંમેશા સાદો વર્તમાન કાળ વપરાય હું તમારા ઘેર આવીશ પછી આપણે આઈસ્ક્રીમ ખાઈશું તો પહેલાં શું થશે તો પહેલાં હું તમારા ઘેર આવીશ અને હું તમારા ઘેર આવીશ માટે અંગ્રેજીમાં હંમેશા સાદો વર્તમાન કાળ વપરાય અને પછી જે ક્રિયા બનવાની હોય એના માટે સાદો ભવિષ્યકાળ ચાલુ ભવિષ્યકાળ પૂર્ણ ભવિષ્યકાળ કે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ ચારમાંથી ગમે તે જે પ્રમાણે વાંક્ય હોય એ પ્રમાણે વાપરી શકાય છે અહીંયા તો એવું લખ્યું કે જ્યારે હું તારા ઘેર આવીશ ત્યારે આપણે પાણીપુરી ખાવા જઈશું તો પહેલાં કઈ ક્રિયા બનશે હું ઘેર આવીશ પછી શું થશે આઈસ્ક્રીમ ખાવા જઈશું કે પાણીપુરી ખાવા જઈશું તો ટૂંકમાં કહેવાનો અર્થ એ છે કે પેલી ક્રિયા માટે સાદો વર્તમાન કાળ અને બીજી ક્રિયા જે પ્રમાણે આપી હોય એ પ્રમાણે સાદો ચાલુ પૂર્ણ કે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ વપરાય છે વેન આઈ કમ ટુ યોર હોમ જ્યારે હું તમારા ઘેર આવીશ વી શેલ ગો ટુ ઇટ પાણીપુરી આપણે પાણીપુરી ખાવા જઈશું તો અહીંયા છે એ તમે જુઓ કે ભાઈ પહેલી ક્રિયા માટે છે સાદો વર્તમાન કાળ વપરાનો અને બીજી ક્રિયા માટે ચાલુ સાદો ભવિષ્યકાળ છે વપરાણો હવે આવા પ્રકારના વાક્યોનું નકાર બનાવવું હોય તો કેમ બનશે વેન આઈ કમ ટુ યોર હોમ વી શેલ નોટ ગો ટુ ઇટ પાણીપુરી અથવા શેલ વી ગો ટુ ઇટ પાણીપુરી વેન આઈ કમ ટુ યોર હોમ જો એ ખાસ યાદ રાખજો કે કોનું પ્રશ્નાર્થ બનાવવું ને કોનું નકાર બનાવવું એમાં કોઠાસૂ ની વાત આવશે ત્યાર પછી જો તું તેણીને લખીશ તો તેણી આવશે શી વિલ કમ શી વિલ કમ હિયર ઇફ યુ રાઇટ ટુ હ જો તું તેણીને લખીશ તો તેણી આવશે અહીંયા જુઓ શી વિલ નોટ કમ હિયર ઇફ યુ રાઇટ ટુ હર તું લખીશ તો એ આવશે વિલ શી કમ હિયર ઇફ યુ રાઇટ ટુ હર જો તું તેણીને લખીશ તો તેણી આવશે તો અહીંયા વાક્યને આગળ લેવું પડતું નથી કારણ કે જે મુખ્ય વાક્ય છે એ પાછળની સાઈડ છે જ્યારે વરસાદ આવશે ત્યારે વૃક્ષો ઉગશે ઉજરશે વેની ટ્રેન્સ ધ પ્લાન્ટ્સ વિલ ગ્રો તો હવે જુઓ એનો નકાર વેની ટ્રેન્સ ધ પ્લાન્ટ્સ વિલ નોટ ગ્રો વિલ ધ પ્લાન્ટ્સ ગ્રો વેન ટ્રીંગ્સ તો આ રીતનું આખું બંધારણ બનશે કર્તા વધતા શેલ વધતા વિલ ક્રિયાપદનું મૂળરૂપ કર્મ અન્ય શબ્દો પૂર્ણ વિરામ તો હકાર કર્તા શેલ વિલ નોટ વિવન કર્મ વધતા અન્ય શબ્દો પૂર્ણ વિરામ તો નકાર શેલ વિલને આગળ લઈ લો પછી કરતા મૂકો પછી વિવન મૂકો પછી કર્મ મૂકો અને પછી અન્ય શબ્દો મૂકો પછી પ્રશ્નાર્થ મૂકો તો પ્રશ્નાર્થ દાખલા તરીકે એક ઉદાહરણ લઈએ આમાં આપણે છે એ એક એવું ઉદાહરણ લઈએ આઈ શેલ પ્લે ક્રિકેટ હવે એનું છે અહીંયા જુઓ આઈ શેલ પ્લે ક્રિકેટ આઈ શેલ પ્લે ક્રિકેટ હવે એનો નકાર કરીએ આઈ શેલ નોટ પ્લે ક્રિકેટ શેલ આઈ પ્લે ક્રિકેટ હવે શેલ આઈ નોટ પ્લે ક્રિકેટ શાંટ આઈ પ્લે ક્રિકેટ યસ આઈ શેલ નો આઈ શેલ નોટ અને નો આઈ શાંટ તો આવા રૂપ છે એના બનશે હવે તમને મારે જે હોમવર્ક આપવાના છે એ વાક્યો આ પ્રમાણે છે પહેલું વાક્ય છે તેણી કાલે મેઘાણી હોલમાં નૃત્ય કરશે હોલ માટેનું અંગ્રેજી હોલ જ રહેશે તું બોલીશ નહીં અને ત્રીજું છે જ્યારે તું મારા ઘેર આવીશ ત્યારે આપણે વાત કરીશું ચોથું છે જો તું કૂતરાને બોલાવીશ તો તે આવશે તો બધા સહેલા પ્રમાણમાં હતા અને એ વાક્યનું નકાર પ્રશ્નાર્થ ખાસ બનાવજો કારણ કે આ પ્રકારમાં જ્યારે બે બે વાક્યો હોય બબ્બે કાળ દર્શાવતા હોય ત્યારે નકાર પ્રશ્ન ભૂલ ન થઈ જાય એની ખાસ કાળજી લેજો એ પરીક્ષા માટે પણ અગત્યનું છે હવે જોઈએ સાદો ભવિષ્યકાળ પહેલો જોયો આપણે ટૂબીવાળો કોઈક કંઈક હશે બીજો જોયો કોઈક કંઈક કરતું હશે હવે ત્રીજું શેલવીલ વધતા હેવવાળો સાદો ભવિષ્યકાળ કોઈક કંઈક ધરાવતું હશે એમ કહેવા એનો ઉપયોગ શું કોઈક કંઈક ધરાવતું હશે એટલે ધરાવતું હશે એટલે તો કે એની પાસે પચીસ માળનો બંગલો છે એની પાસે પૈસા હશે એની પાસે રૂપિયા હશે એની પાસે ગાડી હશે અથવા કોઈક ને કંઈક હશે અથવા કોઈકનું કોઈક હશે કોઈકને કંઈક હશે એને શરદી હશે એને તાવ હશે એને ઉધરસ હશે એને માથું દુખતું હશે અથવા કોઈકનું કોઈક હશે એના ઘણા બધા મિત્રો હશે એને ઘણી બધી સહેલીઓ હશે તો આ રીતે આખું એનું સ્ટ્રક્ચર છે એવું દર્શાવવા આ કાળનું ભવિષ્યનું ધરાવવા પણ દર્શાવવા આ કાળ વપરાય છે દાખલા તરીકે મારી પાસે કાર હશે આઈ શેલ હેવ અ કાર આ કાળ તો તમારે આમ પણ શીખવો જોઈએ કારણ કે તમારે છે એ તમારી ફિયાન્સી કે તમે છોકરીઓ તો તમારા ફિયાંસને કહેવા માટે મારી પાસે આમ હશે આપણી પાસે આમ હશે તો સપના જોવા માટેનો સરસ મજાનો આ કાળ છે તો આઈ શેલ હેવ અ કાર તો એ આઈ શેલ હેવ અ કાર આઈ શેલ નોટ હેવ અ કાર શેલ આઈ હેવ અ કાર આ રીતે એનું ત્રણ સ્ટ્રક્ચર બનશે તેણીને શરદી હશે જો એવું કેવું મુશ્કેલ છે પણ દાખલા તરીકે કોઈનો એવો કોઠો હોય કે અમુક વસ્તુ ખાય તો અમુક રોગ થાય તો એ કહી શકાય કે શી વિલ હેવ કોલ્ડ શી વિલ નોટ હેવ કોલ્ડ વિલ શી હેવ કોલ્ડ મારી પાસે ઘણા બધા મિત્રો હશે આઈ શેલ હેવ મેની ફ્રેન્ડ્સ આઈ શેલ નોટ હેવ મેની ફ્રેન્ડ્સ શેલ આઈ હેવ મેની ફ્રેન્ડ્સ તો અહીંયા જો ત્રણ ત્રણ વસ્તુ આવી ગઈ પહેલામાં કોઈક પાસે કંઈક હશે બીજામાં કોઈકને કંઈક હશે અને ત્રીજામાં કોઈકનું કોઈક હશે આવા અર્થમાં છે એ ત્રણેય ઉદાહરણ આવી ગયા બંધારણ સહેલું છે કરતા વત્તા શેલ અથવા વિલ વત્તા હેવ વત્તા અન્ય શબ્દો વત્તા પ્રશ્નાર્થ તો શેલ વિલ પછી નોટ મૂકી દો કરતા શેલ વિલ વત્તા નોટ વત્તા હેવ અન્ય શબ્દો વત્તા પૂર્ણવિરામ વિરામ તો નકાર શેલ વિલને આગળ લઈ લો શેલ વિલ શેલ વિલ વત્તા કરતા વત્તા હેવ વત્તા અન્ય શબ્દો વત્તા પ્રશ્નાર્થ તો પ્રશ્નાર્થ દાખલા તરીકે મનસુખ વિલ હેવ અ ગુડ જોબ મનસુખ પાસે સારી નોકરી હશે મનસુખ વિલ નોટ હેવ અ ગુડ જોબ આ તો સાવ સહેલું છે વિલ વિલ શેલ પછી નોટ મૂકી તો નકાર મનસુખ હેવ હેવ અ જોબ જોબ શેલ કરતાની આગળ લઈ એટલે બોલવામાં થોડો ફેરફાર નકાર મનસુખ મનસુખ નોટ શું પાસે સારી નોકરી નહીં હોય વોન્ટ મનસુખ હેવ અ ગુડ જોબ મનસુખ પાસે સારી નોકરી નહીં હોય યસ હી વિલ હા એની પાસે હશે નો હી વિલ નોટ ના એની પાસે નહીં હોય અને નો હી વોન્ટ ટૂંકો જવાબ ટૂંકા જવાબમાં ટૂંકુરૂપ હવે તો આ બહુ બહુ સહેલું છે તમે એને આ રીતે વિચારજો વધુમાં વધુ મોક પ્રેક્ટિસ કરજો અને આ તમને એના માટે છ વાંક્યો આપશું આપું છું તેણીની પાસે પૈસા હશે જો અહીંયા તરત જ મગજમાં આવવું જોઈએ શી પછી મગજમાં આવું જોઈએ વિલ પછી મગજમાં આવવું જોઈએ હેવ પછી પાસે પૈસા હશે શી વિલ હેવ મની અમને તાવ હશે તેમના ઘણા બધા નોકર હશે તેમની પાસે બંગલો હશે રાકેશને ભવિષ્યમાં ઘણા બધા મિત્રો હશે તમને કોરોના હશે નહીં તો ખાલી નામ સાંભળીને પપડી જાય પણ અહીંયા એવું કીધું છે કે તમને કોરોના હશે નહીં તો હવે ત્રણ બધામાં જોયું કે તમે ચાર ચાર જાતના સાદા કાળ હોય છે દાખલા તરીકે સાદો વર્તમાન કાળ વાળો સાદો વર્તમાન કાળ ક્રિયાપદવાળો સાદો વર્તમાન કાળ હેવેઝવાળો અને સાદો વર્તમાન કાળ વાળો એટલે કે મોડલ વાળો પણ યાદ રાખો કે મોડલ ઓક્ઝિલરી ધરાવતો ભવિષ્યકાળ કોઈ દી હોઈ શકે નહીં કારણ કે વ્હીલને શેલ પોતે જ મોડલ ઓક્ઝિલરી છે માટે આઈ શેલ કેન પ્લે ક્રિકેટ આમ લખી શકાય નહીં પણ કે એમ બોલવું હોય તો આ વાક્ય બરાબર સમજો આઈ શેલ કેન પ્લે ક્રિકેટ હું ક્રિકેટ રમી શકતો હોઈશ તો એવું બોલવું છે તો કેમ બનાવાય તો એમ બનાવાય આઈ શેલ બી એબલ ટુ પ્લે ક્રિકેટ તો એ વિલ બી એબલ ટુ બી એબલ ટુનો વિશિષ્ટ પ્રયોગ થાય છે તમે કહો તો એ શીખવાડો એ વિશિષ્ટ બાકી રચના ઘણી બધી બાકી છે એ બધી જ તમને છે એ જેવું ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ પૂરો થાય એટલે એકસાથે આપણે બધી જ એ રચના શીખવાના છીએ હવે ચાલુ ભવિષ્યકાળ ચાલુ ભવિષ્યકાળ એટલે કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ એનો ઉપયોગ શું ભવિષ્યમાં કોઈ ક્રિયા શરૂ હશે એમ દર્શાવવા આ કાળ એકલો પણ આવે છે અને ક્યારેક સાદા વર્તમાન કાળની સાથે પણ આવે છે મોટાભાગે એ સાદા વર્તમાન કાળની સાથે આવે છે એટલે કે હું જ્યારે તમારા ઘેર આવીશ ત્યારે તમે ત્રણ કલાકથી ચાલી રહ્યા હશો અથવા તમે ચાલી રહ્યા હશો ત્રણ કલાકથી તો પાછો ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ વધુ શૂટ થાય ઓકે આવતીકાલે સાત વાગે તેણી ઇન્ડિયન આઇડલમાં ગીત ગાઈ રહી હશે તો શી વિલ અહીંયા બીનો ઉપયોગ કરવો પડશે શી વિલ બી સિંગિંગ ઇન ઇન્ડિયન આઇડલ એટ સિક્સ ઓ ક્લોક હવે નકાર કેમ બનશે નકાર તો સાવ સહેલું છે શી વિલ નોટ બી સિંગિંગ ઇન ઇન્ડિયન આઇડલ એટ સિક્સ ઓ ક્લોક વિલ શી બી સિંગિંગ ઇન ઇન્ડિયન આઇડોલ એટ સિક્સ ઓ ક્લોક વિલ શી નોટ બી સિંગિંગ ઇન ઇન્ડિયન આઇડલ એટ સિક્સ ઓ ક્લોક વોન્ટ શી બી સિંગિંગ ઇન ઇન્ડિયન આઇડલ એટ સિક્સ ઓ ક્લોક યસ શી વિલ નો શી વિલ નોટ નો શી વોન્ટ બહુ સહેલું છે ડ્રિલિંગ કરશો એટલે આવડશે ફટાફટ આવડશે આ કાળ સાદા વર્તમાન કાળ સાથે પણ આવી શકે છે એટલે કે આપણે તેના ઘેર જઈશું પહેલી ક્રિયા તો સાદો વર્તમાન કાળ ત્યારે તે ઊંઘી રહ્યો હશે એ બીજી ક્રિયા એટલે કોઈ પણ ભવિષ્યકાળ પહેલાં સાદો લીધો તો અત્યારે ચાલુનું ઉદાહરણ આવ્યું તો ચાલુ લેશું કઈ રીતે આપણે એના ઘેર જઈશું વેન વી ગો ટુ હિઝ હોમ તે ઊંઘી રહ્યો હશે હી વિલ બી સ્લીપિંગ ક્રિયા કેવી છે શેરુ છે એનું એ સહેલું છે કરતા પછી શેલ અથવા વિલ આઈવી સાથે શેલ બાકીના બધા સાથે વિલ વત્તા બી વધતા ક્રિયાપદનું આયનજીવાળું રૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દો વત્તા પૂર્ણ વિરામ તો હકાર કર્તા વત્તા શેલ વત્તા અથવા વિલ વત્તા નોટ વત્તા બી ક્રિયાપદનું આયનજીવાળું રૂપ કર્મ અન્ય શબ્દો વત્તા પૂર્ણ વિરામ તો નકાર શેલ વિલને આગળ લઈ લો વત્તા કર્તા વત્તા બી વધતા ક્રિયાપદનું આયનજીવાળું રૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દો વત્તા પ્રશ્નાર્થ તો વાક્ય પ્રશ્નાર્થ આઈ શેલ બી સિંગિંગ અ સોંગ એટ સિક્સ ઓ ક્લોક હું છ વાગે ગીત ગાઈ રહ્યો હોઈશ નકાર કરવું છે આઈ શેલ નોટ બી સિંગિંગ અ સોંગ એટ સિક્સ ઓ ક્લોક હું છ વાગે આવતીકાલે ગીત ગાઈ રહ્યો હોશ નહીં આઈ શેલ નોટ બી સિંગિંગ અ સોંગ એટ સિક્સ ઓ ટુમોરો ટુમોરો આઈ બી સિંગિંગ અ સોંગ એટ સિક્સ ઓ ક્લોક ટુમોરો સિક્સ ઓ ક્લોક ત્યાં ભૂલ લો છું તો આવતીકાલે છ વાગે શું ગીત ગાઈ રહ્યો હોશ હોયશ આઈ નોટ બી સિંગિંગ અ સોંગ એટ સિક્સ ઓ ક્લોક ટુમોરો શું હું છ વાગે ગીત નહીં ગાઈ રહ્યો હોઉં શાંત આઈ બી સિંગિંગ અ સોંગ એટ સિક્સ ઓ ક્લોક ટુમોરો શું છ વાગે હું ગીત નહીં ગાઈ રહ્યો હોઉં યસ આઈ શેલ હા ગાઈ રહ્યો હશ નો આઈ શેલ નોટ ના હું ગાઈ નહીં રહ્યો નો આઈ એ ટૂંકા જવાબમાં શાન તો આ કાળના પણ કેટલાક વાક્યો તમને હું હોમવર્ક માપું છું કાલે સાંજે સાત વાગે તેઓ દિલ્હી જઈ રહ્યા હશે તો અહીંયા તરત જ શું જે છે ધે વિલ બી ગોઈંગ જો આપણે તેના ઘરે જઈશું ત્યારે તે મોબાઈલ પર ચેટ કરી રહ્યો હશે વેન વી ગો એમ કરીને શરૂ કરી દો તે આવતીકાલે આ સમયે બોલી રહ્યો હશે તો અહીંયા હી દેખાય છે વી દેખાય એટલે વિલ દેખાય એટલે બી આ એ તો આવવાનું હી વિલ બી સ્પીકિંગ તો એ આ સમયે બોલી રહ્યો હશે એમ તમ તરત જ મગજમાં આવી જવું જોઈએ ક્યારે આવે તો કન્સ્ટ્રક્શનની પ્રેક્ટિસ કરશો શરૂઆતમાં એવું લાગશે કે આઠ આઠ વાક્યો સાહેબ આપે એને એ તો ખોટું ન કહેવાય એટલું બધું ક્યારે પ્રેક્ટિસ કરવી પણ આ પ્રેક્ટિસ કરશો તો કાળ કોઈ દિવસ ભૂલાશે નહીં પરફેક્ટ ફ્યુચર ટેન્સ પૂર્ણ ભવિષ્યકાળ